દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. હું પ્રતાપ ચાવ. અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જામનગર લોકસભા 12 માં લાલપુર તાલુકા ભણગોર ગામે અગાઉ રજૂઆત કરેલ કે પાક વીમા તેમજ જમીન માપણી થાય પછી જ મતદાન કરીશું, આ પ્રશ્નોના 5-6 મહિના પહેલાંથી જ હતો. કોઈ પણ અધિકારીઓએ ધ્યાન ના આપ્યું એટલે ભણગોર ગામે મતદાન ન કરવાનો નિર્ણય કર્યો હતો. આજરોજ તારીખ 23/4/2019 લોકસભાની ચૂંટણીમાં આખા ગામે મતદાન ન કરી અને ખેડૂતોની એકતા બતાવેલ હતી અને જવાબદાર અધિકારીઓની તપાસ કરી પણ માંગ છે. તમારી સૂચના, તમારી બધી સલાહ અમે સર આપો, અમે મતદાન અમે આ રીતે કરાવવું ને તો ગામની એકતા બધા છે, સહમત છો ને? અમારા ગામ તરફથી, અમારા ખેડૂત તરફથી આ જે ઓલું કર્યું છે મતદાન બહિષ્કાર, એ બાબતે હું માફી માંગુ છું કે અમારો પ્રશ્ન, ખેડૂત નો પ્રશ્ન હલ કરાવી દો. આચારસંહિતા શું તેને બીજે દિવસે તમારી માપણી થાય? બાકી પાક વીમાનો પ્રશ્ન છે ને ભાઈ, અમારે આજથી વાત નથી. ભણગોર ગામમાં આજરોજ 23/4/2019 રોજ મતદાન બહિષ્કાર સંદર્ભે રૂબરૂ મુલાકાત લઈ ગામ લોકોને મતદાન કરવા માટે વિસ્તૃત સમજણ આપવામાં આવે છે તથા ગામ લોકો તરફથી રજૂ થયેલા પ્રશ્નો બાબતે, ગામ લોકો તરફથી પ્રમોલગેશનમાં થતી રહેલી માપણી બાબતે, નવી માપણી કરવાની રજૂઆત હોય તથા ચાલુ અર્ધશતમાં પાક વીમા બાબતની રજૂઆત હોય જે બાબતે નવી માપણી અંગે તંત્ર તરફથી પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવી તથા પાક વીમા બાબતે ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી. ઉપર મુજબના મુદ્દા અંગે આજરોજ ગામ લોકોને સમજૂતી આપવામાં આવી.
ને લોકશાહીનો આદર કરી મતદાન શરૂ કરવા માટે વિસ્તૃત સમજણ આપવામાં આવી તથા ગ્રામજનોની સહી લેવામાં આવી. એટલી લેવી.